ગત રોજ રાત્રિના સમયે બુહારી ખાતે જે આદિવાસી એકતા સર્કલ આવેલું છે, જ્યાં જે આપણા આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, તો ત્યાં કોઈ અસામાજિક તત્વ દ્વારા એમની જે પ્રતિમા છે એને જે મયત વખતે જે કફન ઉડાડવામાં આવે છે, તો તેની ધોતી બનાવીને આ જે મૂર્તિ છે એની સાથે છેડછાડ કરવામાં આવી છે. અને આપણો જે આદિવાસી વિસ્તાર છે, શાંતિપ્રિય વિસ્તાર છે, પરંતુ આદિવાસી વિસ્તારની શાંતિ દોડવા માટે કોઈક ના કોઈ કેન્દ્રિત પ્રકારે આજે અસામાજિક તત્વો છે એ લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે પોલીસ તંત્રનું એવું કહેવું છે કે આ જે વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે તે ગાંડો છે, પરંતુ અમારે પ્રશ્ન એ થાય છે કે જો એ ગાંડો હોય તો એના હાથમાં કફન ને બધું આવ્યું ક્યાંથી. અને અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક ધોરણે એની ધરપકડ કરવામાં આવે. આ બપોરનો સમય થઈ ગયો છે, હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. અને વાલોડ તાલુકાના આસપાસના જે આદિવાસી સમાજના જે આગેવાનો છે, આદિવાસી સમાજના જે લાગણીશીલ લોકો છે, તમામ લોકો રસ્તા લોકો આંદોલન પર અહીં બેસી ગયા છે. તો હજુ પણ જે લોકો હાજર નથી થયા એ લોકોને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીં મોટી સંખ્યામાં હાજર થાય, જેથી કરીને આપણું જે આંદોલન છે એને મોટું સ્વરૂપ આપી શકીએ. અને બીજું એ કે આ જ રીતે જે અસામાજિક તત્વો દ્વારા કૃત્ય કરવામાં આવે છે, આદિવાસી સમાજ ક્યારેય સાખી નહીં લે, તો સૌને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીં સૌ આવે. અને પોલીસ તંત્ર દ્વારા પર જો કલાકમાં કાર્યવાહી નહીં કરવામાં આવશે તો સમગ્ર તાપી જિલ્લો અને સમગ્ર જે ગુજરાતનો આદિવાસી પટ્ટો છે એનું બંધનું એલાન જાહેર કરવામાં આવશે. જોહાર જય આદિવાસી.